विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण 8 विषय गणित चैप्टर नंबर 1 समय संख्याओ એનો દાખલા નંબર 9। દાખલા નંબર 9 ની રકમ છે 0.31 3/1/3 છે કેમ અથવા કેમ નહીં। 0.3 એટલે આપણે 3 દશાંશ લખી શકીએ। હવે જોઈએ 3/1/3 તો 3/1/3 ને કઈ રીતે લખાય। 3×9=10 તો 10/3 આ રીતે આપણે લખી શકીએ। તો હવે જોઈએ કે વ્યસ્ત સંખ્યા છે 10/3 અહીંયા આવશે 3/10 તો બંને શું થઈ જશે ઉડી જશે। તો જવાબ શું મળ્યો 1। એટલે આપણને ખબર છે કે કોઈ પણ વ્યસ્ત સંખ્યાનો જવાબ શું મળે 1। તો અહીંયા જવાબ શું આવે હા વ્યસ્ત ના હોય। તો અહીંયા જવાબમાં શું આવશે સંખ્યા કઈ આવે 0। હવે આગળ જોઈએ કે એવી સમય સંખ્યાઓ કે તેના વ્યસ્ત સમાન હોય। તો એવી બે સંખ્યાઓ છે કે જેના વ્યસ્ત સમાન હોય 1 અને -1। આ બધું આગળ આપણે જ્યારે ગુણધર્મો શીખ્યા ત્યારે સમજી ચૂક્યા છે। 1 અને -1 1 નો વ્યસ્ત શું થાય 1 અને -1 નો વ્યસ્ત પણ -1। આગળ જોઈએ ત્રીજી શું સંખ્યા છે એવી સમય સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને પણ સમાન હોય। કઈ સંખ્યા એવી છે કે જેના વિરોધી સંખ્યાને સમાન હોય એમાં કોઈ બદલાવ ના થાય તો જવાબ આવશે 0। 0 ની વિરોધી સંખ્યા શું થાય 0। જે આગળ આપણે નિયમો સમજ્યા એના પરથી આ કેટલા પ્રશ્નો હતા એના શું મેળવે આપણે જવાબ। હવે દાખલા નંબર 11 માં અમુક ખાલી જગ્યાઓ આવી છે એ ખાલી જગ્યાઓ આપણે લખીશું। દાખલા નંબર 11 માં પહેલી ખાલી જગ્યા છે કે શૂન્યનો વ્યસ્ત શું મળે। તો કે આપણને ખબર છે કે શૂન્યની વિરોધી સંખ્યા એ 0 અને શૂન્યનો વ્યસ્ત પણ કેટલો મળે 0। આગળ જે આપણે એક વસ્તુ શીખી ચૂક્યા એનો એક છે આગળ હાલે સોલ્વ કર્યું છે સંખ્યાઓ ખાલી જગ્યાને ખાલી જગ્યા પોતાના વ્યસ્ત છે આગળ પણ આવી ગયું। 1 અને -1 એ પોતાના જ વ્યસ્ત છે તો સંખ્યાઓ 1 અને -1 એ શું છે પોતાના જ વ્યસ્ત છે। આપણે એનો વ્યસ્ત કરીએ તો એની એ સંખ્યા મળી। -5 ની વ્યસ્ત સંખ્યા શું થાય તો -5 છે એની વ્યસ્ત સંખ્યા કરતી હોય તો શું થાય -1/5 છેદમાં 5 આવી જાય તો અહીંયા જવાબ આવશે -1/5। 1/x ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે 1/x કરીએ તો એની વ્યસ્ત સંખ્યા શું આવે તો કે એની વ્યસ્ત સંખ્યા આવે x। બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય છે। પહેલા ચેપ્ટરની શરૂઆતમાં તમને કહ્યું હતું કે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ હોય છે તો જવાબ અહીંયા આવશે સમય સંખ્યા। હવે આગળ જોઈએ ખાલી જગ્યા કે ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા શું હોય કે જો ધન સમય સંખ્યા હોય એનું વ્યસ્ત કરીએ તો પણ એની સમય સંખ્યા કેવી મળે ધન જ હોય। આ હતી દાખલા નંબર 11 ની અમુક ખાલી જગ્યાઓ। દરેક વિદ્યાર્થીએ આ ખાલી જગ્યા નોટબુકમાં લખી દેવાની છે અને તૈયાર કરી દેવાની છે। અહીંયા આપણે સ્વાધ્યાય 1.1 પૂર્ણ થાય છે। થેન્ક યુ।